गुड आफ्टरनून टू ऑल ऑफ यू। एलपीएस ग्रुप ऑफ एजुकेशन में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। आज धोरण 8 में विषय चित्रकाम में आप स्टेन्सिल्स और स्प्रे वर्क शीखीशूँ। अहीं तमने चार क्रम आपेला है, जो एनी अंदर तमने कोरू कागळ लेवानू है, तो आ प्रकार कोरू कागळ लईशू अने चौरस कागळ होवू जोईए। चौरस कागळ लेवानू है अने एना आ प्रकार क्रम अनुसार आपणे वाळवानू रहेशे। पहला क्रम में आ रीते वाळीशू, जो आ रीते लंबरूपे वाळीशू, त्यारबाद आपणे आ रीते वाळीने चौरस बनावी दईशू। जो चारे खूणा सरखा रहे ए प्रमाणे आपणे अहीं कागळने फोल्ड करवानुं रहेशे। जो त्यार पछी तेने आ रीते त्रिकोण रीते वाळीशू, आ प्रकारे ત્રણ ક્રમમાં આપણે કાગળને ફોલ્ડ કરવાનું રહેશે। ત્યાર પછી આપણે ચોથા ક્રમમાં આપણે ભાત ચિત્ર માટે ડિઝાઇન તૈયાર કરવાના છે। જુઓ મિત્રો, આ રીતે ઉપર પ્રમાણે બતાવેલ આપણે ડિઝાઇન દોરીશું। આ પ્રકારે આપણે ડિઝાઇન દોરવાની છે। હવે એને આપણે કાતર વડે કટિંગ કરીશું। આ પ્રકારે આપણે જે ડિઝાઇન દોરી એને આપણે કટિંગ કરી નાખ્યું। હવે આ ફોલ્ડ કરેલું જે પેપર છે એને આપણે ખોલવાનું છે। જુઓ, આ રીતે ખોલતા અહીં આ પ્રકારની ડિઝાઇન તૈયાર છે। હવે એના પર આપણે સ્પ્રે વર્ક કરવાનું છે, તો તમારે વોટર કલરનો ઉપયોગ કરવાનો રહેશે। બાજુમાં તમને કોરું પેજ આપેલું છે, તો એના પર આ તમારે મૂકીને એના પર સ્પ્રે વર્ક કરવાથી આ પ્રકારનું સ્ટેન્સિલથી બનેલું ભાત ચિત્ર તૈયાર થશે। જુઓ વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોરા પેજ પર આપણે જે સ્ટેન્સિલ્સ પેપર તૈયાર કર્યું છે એ મૂકવાનું રહેશે। એક બ્રશ લેવાનું રહેશે અને વોટર કલરનો ઉપયોગ કરવાનો રહેશે। તમે કોઈપણ રંગનો ઉપયોગ કરીને સ્પ્રે વર્ક કરી શકો। વોટર કલરની અંદર બ્રશનો ઉપયોગ કરવાનો છે। આ રીતે તમારી આંગળી વડે આ રીતે સ્પ્રે વર્ક કરવાનું રહેશે। આ પ્રકારે કરવાનું રહેશે। ઉપરથી લઈને નીચે સુધી આ રીતે સ્પ્રે વર્ક કરવાનું રહેશે। આ રીતે આખા પેજ પર સ્પ્રે વર્ક કરવાનું રહેશે। હવે પછી આ પેજને ધીરે રહીને ઉચકી લેવાનું રહેશે। જુઓ મિત્રો, આ રીતે તમારું સ્ટેન્સિલથી ભાત ચિત્ર તૈયાર થઈ ગયું। તો આ પ્રકારે તમારે નોટની અંદર કોરા પેજમાં સ્ટેન્સિલથી ભાત ચિત્ર તૈયાર કરવાનું રહેશે। તો આજના માટે આટલું જ। ઓકે, બાય, ટેક કેર। આ સિવાય તમે બીજા ભાત ચિત્ર પણ બનાવી શકો છો અને કોઈપણ ડિઝાઇન તમે દોરીને સરસ મજાનું આ રીતે સ્ટેન્સિલથી ભાત ચિત્ર તમે તૈયાર કરી શકો છો। કોઈપણ રંગનો પણ ઉપયોગ કરી શકો છો। તો આજના માટે આટલું જ। થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર। જે આપણે સ્ટેન્સિલ્સને સ્પ્રે વર્ક કર્યું વિદ્યાર્થી મિત્રો, તો આપણે બીજી કોઈ ડિઝાઇન લઈને પણ આપણે સ્ટેન્સિલ્સ દોરી શકીએ છીએ, ભાત ચિત્ર બનાવી શકીએ છીએ। તો આપણે કોઈક બીજી
डिजाइन अहीं दोरीने हूँ बताईश जेनो तमारे प्रेक्टिस् करवानी रहेशे। जुओ विद्यार्थी मित्रों, आ प्रकारे इने कटिंग केम करवू ते हूँ तमने बतावी दऊं छूं। आ प्रकारे कटिंग करवानुं रहेशे। आ प्रकारे आपणे बीजी डिजाइन अहीं तैयार करी छे। आवा आपणे बे त्रण कागळ लईने चित्रने आपणे बाद चित्र बनावानी प्रेक्टिस करवानी छे। कागळ खोली नाखीशुं। आ प्रकारे बीजी डिजाइन तैयार, तमारी समक्ष डिजाइन तैयार थई गई छे। तो आनुं पण तमे स्टेन्सिल्स बनावी शको छो। विविध प्रकारनो तमे बाद चित्र तैयार करीने તમે સ્પ્રે વર્ક કરી શકો છો। હજી એક તમને નમૂનો બતાવું જેથી તમને ભાત ચિત્ર અને આ રીતે તમને બનાવતા આવડે। એક ચોરસ કાગળ લેવાનું છે, આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ ચોરસ વાળવાનું રહેશે। જો 1 2 અને આ રીતે ત્રિકોણ બનાવવાનું રહેશે અને પછી આ બંધ ભાગની અંદર તમારે ડિઝાઇન દોરવાની રહેશે। હજુ એક તમને દોરીને બતાવું જેથી કરીને તમને પ્રેક્ટિસ થાય। હવે એને કટિંગ કેમ કરવું તે હું બતાવું છું તમને। આ પ્રકારે ડિઝાઇન દોરેલી છે તેના પર કટિંગ કરવાનું રહેશે। આ રીતે આપણું કટિંગ તૈયાર છે અને એને આ રીતે આપણે ખોલી જઈશું। હવે આ પ્રકારે જો ભાત ચિત્ર તમારું તૈયાર છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ નમૂના પરથી ભાત ચિત્ર તૈયાર કરવાનું, કાગળ પર કઈ રીતે દોરવાનું અને કઈ રીતે સ્ટેન્સિલ્સ બનાવવાનું એની પ્રેક્ટિસ થઈ ગઈ હશે। અને વોટર કલરથી તમને સ્પ્રે વર્ક કરતાં શીખવાડ્યું છે, તો એ પ્રમાણે તમારે મૂકીને બ્રશ વડે સ્પ્રે વર્ક કરવાનું રહેશે। તો આ પ્રકારે 2-3 ડિઝાઇન તમને બનાવીને બતાવી છે, તો તમે દોરીને કરી શકો। તો આ પ્રકારે તમારે ચિત્રકામમાં સ્ટેન્સિલ્સ અને સ્પ્રે વર્કનું કામ કરવાનું રહેશે, પ્રેક્ટિસ કરવાની રહેશે, જેથી કરીને તમે ભાત ચિત્ર બહુ સારી રીતે બનાવી શકો। તો આજના માટે આટલું જ। તો સ્ટેન્સિલ્સ અને સ્પ્રે વર્કમાં આપણને ખ્યાલ આવી ગયો હશે। ઓકે, થેન્ક યુ, ટેક કેર।